Cuidado. આજે રાજ્ય ઝી 24 કલાક 100 ગામ 100 ખબર સાથે હું દીક્ષિતા શરૂઆત કરી. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. નલિયામાં નોંધાયું 70 ડિગ્રી તાપમાન. રાજ્યના તમામ મહાનગરોનું તાપમાન 19 ડિગ્રીએ પહોંચ્યું. રાજ્ય સરકારની વર્ગ 3ની ભરતી માટે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. વર્ગ 3ની ભરતીમાં લઘુત્તમ લાયકાત સ્નાતક કક્ષાની કરવામાં આવી. ઉંમર મર્યાદા 35 વર્ષની કરવામાં આવી. સામાન્ય વહીવટી વિભાગે જાહેરાત કરી. ખેડા જિલ્લાના ગર્દેશ્વર પાસે આવેલા અંબાવ સુધીની મુવાડી સ્વામિનારાયણ મંદિરે સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચના દરોડા રોકડ અને મશીન સાથે રાધારમણ સ્વામીની ધરપકડ. પ્રસાદના બોક્સમાં સપ્લાય કરતા હતા નકલી નોટો. નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં પોલીસે બંને સાધ્વીઓને સાથે રાખી આશ્રમમાં ફરી તપાસ કરી. ડિજિટલ લોકર તોડ્યા બાદ બંને અધિકારીઓને આશ્રમમાં તપાસ માટે લાવવામાં આવ્યા. ડીપીઆર સ્કૂલ નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો. અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેનું નિવેદન. ડીપીઆર સ્કૂલે આપેલા વર્ષ 2010માં આવેલા સર્વે નંબર ખોટા નીકળ્યા. એડિશનલ કલેક્ટરને સર્વે નંબર તપાસ સોંપવામાં આવી. 80,000 વાર જગ્યા પર બાંધકામ કરવામાં આવ્યું છે. નિત્યાનંદ આશ્રમમાં વિવાદનો મામલો. પોલીસે કબજે કરેલું ડિજિટલ લોકર કેમેરા રેકોર્ડિંગ સાથે તોડ્યું. લોકરમાંથી 6 મોબાઈલ, 1 જીઓનું રાઉટર, રોકડ અને સામાન મળી આવ્યો. 6માંથી 1 મોબાઈલ ચાલુ હતો. દરેક વસ્તુ એફએસએલમાં મોકલવામાં આવશે. રાણપ્રિયાના કહેવા પ્રમાણે જે લોકો આશ્રમ છોડે તેના મોબાઈલ લોકરમાં રાખ્યા છે. આજે બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થશે અને કોર્ટમાં રજૂ કરાશે. તપાસ બાકી હશે તો વધુ રિમાન્ડ માંગવામાં આવશે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. મોડાસામાં છવાયું વાદળછાયું વાતાવરણ. વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતો ચિંતિત. વીમા કંપનીઓ ખેડૂતો સાથે દગાખોરી ન કરે તેને લઈને દિલીપ સંઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું. દિલીપ સંઘાણીએ કહ્યું કે વીમા કંપનીઓ પોતાની રીતે ઓછું નુકસાન લગતી હોવાથી કોઈ ખેડૂતોએ પૂરા ફોર્મમાં સહી ન કરવી. આવું કરનાર કંપનીઓને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. દિલીપ સંઘાણીએ ખેડૂતોને ચેતવ્યા. ખેડૂત રાહત પેકેજ મામલે કોંગ્રેસના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો જવાબ. કહ્યું કે 35 વર્ષ કોંગ્રેસની સરકાર ચાલી. તે દરમિયાન અમારાથી વધારે સહાય કરી હોય તો કોંગ્રેસ જાહેર કરે. બનાસકાંઠાના થરાદ પંથકમાં નર્મદાની માઇનોર કેનાલમાં ચોથી સફાઈ કરવા ખેડૂતો બન્યા મજબૂર. સૌપુરા, રામપુરા અને ભોરલ ગામના ખેડૂતોએ સાફ સફાઈ કરી. નર્મદા નિગમના અધિકારીઓને કેનાલની સાફ સફાઈ ન કરાવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. ઝી 24 કલાકે પાટણ જિલ્લાના ખેડૂતો સાથે સરકારી સહાય અંગે ખાસ વાતચીત કરી. ખેડૂતોનું કહેવું છે કે ક્યાંક સહાય આપવામાં કરી રહી છે ભેદભાવ. કચ્છના લખપતમાં ત્રીજી વખત તીડનું આક્રમણ. ખેતીવાડી વિભાગે અગાઉ દવાનો છંટકાવ કર્યો હતો પરંતુ તીડે મૂકેલા ઈંડા હવે પરિપક્વ થતા થયું ફરી આક્રમણ. એક પૂરામાંથી 120 થી 150 જેટલા તીડના બચ્ચા પેદા થાય છે. ગીર સોમનાથના ગાંગડા અને પશુવાડ ગામ પાસેથી વહેતી માલણ નદીનું પાણી પાઇપ મારફતે નાનકડા વોપડામાં વહાવીને કરોડો લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકારની મદદ વગર ગ્રામજનોએ આ કાર્ય કર્યું છે. વોપડામાં 70 જેટલા નાના મોટા ચેકડેમ બનાવવામાં આવ્યા છે. તે તમામ તળાવોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રીની હાજરીમાં બેઠક યોજાઈ. અઠવાડિયામાં 41 જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની જાહેરાત થશે. પ્રદેશ પ્રમુખ અને સીએમની હાજરીમાં મળી આ બેઠક. રાજકોટના ઉપલેટામાં ખેડૂત અધિકારી સંમેલનનું આયોજન. હાર્દિક પટેલની આગેવાનીમાં યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો રહ્યા હાજર. સભામાં ખેડૂતોને સંપૂર્ણ પાક વીમો આપવાની કરાઈ માંગ. તમારા ગામમાં ભાજપના લોકોને આવવા ન દો. ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ લગાવો કલમ 144. ઉપલેટામાં હાર્દિક પટેલે જાહેરસભામાં આપ્યું મોટું નિવેદન. હાર્દિકે કહ્યું કે જ્યાં સુધી પાક વીમો ન મળે ત્યાં સુધી ભાજપના કોઈ લોકોને ગામમાં ઘૂસવા ન દો. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 7મો ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો. સીએમ વિજય રૂપાણીનું સ્વાગત કરાયું. અમદાવાદ ડાયમંડ એસોસિએશન અને અમદાવાદ પૂર્વ બિલ્ડર એસોસિએશને સીએમનું કર્યું સ્વાગત. 5 લાખનો ચેક કન્યા કેળવણી માટે સીએમને કરાયો અર્પણ. સીએમ વિજય રૂપાણીના હસ્તે જિલ્લા મહેસૂલ વિભાગે પાસ કરેલા 3500થી વધુ હુકમોનું વિતરણ. મજૂરી હુકમ, દાવા પ્રમાણપત્ર, પ્રોપર્ટી કાર્ડનું વિતરણ. કાર્યક્રમમાં સીએમ રૂપાણી સાથે કૌશિક પટેલ પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં સીએમ રૂપાણી આપી
કહ્યું કે સમગ્ર ગુજરાતમાં સૂચિત સોસાયટી માથાનો દુખાવો હતો. મને ભગવાને તક આપી, હું સીએમ બન્યો અને આ સૂચિત સોસાયટીઓના કાયમી પ્રશ્નોનું નિરાકરણ કર્યું. અમદાવાદમાં આજે 10,000 મકાનો કાયદેસર થયા છે. સીએમએ જણાવ્યું કે ઝૂંપડપટ્ટીવાળાઓને પાકા મકાન બનાવવા માટે કાર્યો કર્યા, રીડેવલપમેન્ટ માટે મદદ કરી. 2005 સુધીની તમામ ગેરકાયદેસર મિલકતો કાયદેસર કરવા સૂચના આપવામાં આવી છે. ઓનલાઈન અરજી અને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપવા મહેસૂલ વિભાગને સીએમની સૂચના. મનસુખભાઈ વસાવાનું શિયાળુ સત્રમાં નિવેદન. જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં વિકાસને લઈને કરી રજૂઆત. વન સંરક્ષણ કાયદા હેઠળ રસ્તા બનાવતા વસાવાની અપીલ. વિસ્તારમાં અન્ય વિકાસના કામો પણ ન થતા વસાવાએ દર્શાવી નારાજગી. મનસુખ માંડવિયાનું નિવેદન. કહ્યું કે દેશની સુરક્ષા સાથે ક્યારેય બાંધછોડ નહીં થાય. જે લોકો એનઆરસીમાં નથી તેમને તાત્કાલિક તગેડી મુકાશે નહીં, તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરાશે. એનઆરસી બિલ મુદ્દે ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયનું નિવેદન. કહ્યું કે પાડોશી દેશના અલ્પસંખ્યક લોકોને શરણાર્થી તરીકે આશરો આપવા અંગે સરકાર વિચારશે, પરંતુ પાડોશી દેશના બહુમતી ધરાવતા લોકોને આશરો આપી ન શકાય. રાજ્યસભાના કોંગ્રેસના સાંસદે મહારાષ્ટ્રમાં ખોટું થઈ રહ્યું હોવાનું આપ્યું નિવેદન. કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં લોકોને જવું પડે તે દર્શાવે છે કે ખોટું થઈ રહ્યું છે. મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગે રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકના નિવેદન મુદ્દે ડેપ્યુટી સીએમ નીતિન પટેલના પ્રહાર. કહ્યું કે કોંગ્રેસ ભૂતકાળ જુએ, એ વખતે કોણે બળવો કર્યો, કોણે કેમ્પો કર્યા, કોણે ખજુરાવ કાંડ કર્યો અને કોણે ધારાસભ્યો ખરીદ્યા. રાજકોટમાં આયુષ્યમાન કાર્ડના નામે કરવામાં આવતી લૂંટનો પર્દાફાશ. 24 કલાકે કર્યું સ્ટિંગ ઓપરેશન. દશા સુરઠિયા વણિક સમાજે કર્યું હતું કેમ્પનું આયોજન. બીપીએલ કાર્ડમાં નામ ન હોય તેમ છતાં વ્યક્તિ દીઠ ₹700 લઈને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. રાજકોટમાં આયુષ્યમાન યોજના કૌભાંડની કોંગ્રેસના ધારાસભ્ય લલિત ગગતરાએ આકરી ટીકા કરી. લલિત ગગતરાએ કહ્યું, આવા તો ઘણા કૌભાંડ સરકારમાં થયેલા છે, આ કાર્ડ ગરીબો માટે હોય તે શ્રીમંતો માટે પણ નીકળે છે. લલિત ગગતરાએ કૌભાંડમાં યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. આયુષ્યમાન ભારત કાર્ડ યોજનામાં ચાલતા ગોટાળા પર 24 કલાકના અહેવાલની આવી અસર. પોલીસે આરોપીઓ સામે નોંધી ફરિયાદ. પોલીસ ધીરેન શાહ સહિત 6 થી 7 લોકોની ધરપકડ કરી. સુરતના ફરાર આરોપીને પકડવા પોલીસે તપાસ તેજ કરી. સુરતમાં 2 દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા. 2 મહિના ડેન્ગ્યુના 949 કેસ નોંધાયા. દિવસે ને દિવસે ડેન્ગ્યુના વધી રહેલા કેસને લઈને આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા. રાજકોટના રેલનગર વિસ્તારમાં ઓમ એપાર્ટમેન્ટમાં લાગી આગ. ફ્લેટના 4th માળે આવેલા ઘરમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. આગના કારણે એપાર્ટમેન્ટમાં ફસાયેલા 15 થી વધુ લોકોને બચાવાયા. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સુરતના પાંડેસરા અને લીંબાદ પાસે ગેસ રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટની ઘટના. બંને વિસ્તારમાં ગેરકાયદેસર થતું હતું ગેસનું રિફિલિંગ. સુરતના ઉલપાડમાં આવેલા સાંધિયર ગામે ખેડૂતના ગોડાઉનમાં લાગી આગ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા 2 ટ્રેક્ટર, 1 મોટરસાયકલ સહિત ખેતીના સાધનો આગમાં મળીને ખાક થઈ ગયા. ખેડૂતને થયું 15 લાખથી વધુનું નુકસાન. ગુજરાતની રાજકીય ગાથા પુસ્તકને લઈને કોંગ્રેસે આકરા પાણીએ. સોમવારે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડની કચેરીએ કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન. એનએસયુઆઈ યુથ કોંગ્રેસ અને અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન. કચ્છના મુંદ્રા તાલુકાના કુંદરોળી ગામે નિર્માણ પામી રહેલા સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ ક્રોમેની સ્ટીલ કંપનીને પર્યાવરણ કાયદાના ભંગ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સ્ટીલ પ્લાન્ટ બંધ કરવાના આદેશ કર્યા. મૂળ ચાઇનાની કંપનીને તાત્કવીર ધોરણે દરેક કામગીરી બંધ કરવાના આદેશ અપાયા. સુરતમાં ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પાસે ચક્કાજામ. જાહેરમાં 2 યુવાનો પર હુમલાની ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ. વધતી ગુનાખોરીને લઈને સ્થાનિકોમાં વિરોધ. મોરબીના લીલાપર રોડ પર લોકોનું રસ્તા રોકો આંદોલન. નાળાની સંરક્ષણ દિવાલ ન હોવાથી વારંવાર ગાય નાળામાં પડતા સ્થાનિકોમાં ભારે રોષ. પાટણના રાધનપુરમાં એસટી ડેપોમાં એસટીબીએ સફર ટ્રેપ કરી. રાધનપુર ડેપોના કંડક્ટર અને અન્ય એક વ્યક્તિને લાંચ લેતા ઝડપાયા. 50,000 રૂપિયાની લાંચ માંગી હતી, જે વધે 35,000 રૂપિયા નક્કી કરાયા હતા. વડોદરાના ડભોઈની એસબીઆઈ બેંક પાસે એટીએમ બંધ કરી છેતરપિંડી કરતો ગઠિયો ઝડપાયો. મહિલાએ બૂમો પાડતા લોકોએ શખ્સને ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં અનેક ગુના બહાર આવવાની શક્યતાઓ.
બેંક ઓફ બરોડાના નામના બોગસ લેટર આપે છેતરપિંડી કરતા ત્રણ ભેચાબાજને એસઓજીએ ઝડપી પાડ્યા. બોગસ લેટરના નામે 18 બેરોજગાર પાસેથી 60 લાખ રૂપિયા પડાવ્યા. વ્યક્તિ 1.5 રૂપિયા 3 થી 7 લાખ ખંખેરવામાં આવતા એસઓજીએ લેપટોપ, બેંક ઓફ બરોડાના બોગસ કોલ લેટર અને મોબાઈલ જપ્ત કર્યા. વડોદરા પોલીસની બેદરકારી આવી સામે. 15 આરોપીઓને ટેમ્પોમાં કોર્ટ લઈ જવાયા. આરોપી ફરાર થાય તો કોની જવાબદારી? શનિવારે સયાજી હોસ્પિટલમાંથી દુષ્કર્મનો આરોપી થયો હતો ફરાર. કચ્છના ગાંધીધામમાં ચીલ ઝડપ કરનાર બે કિશોરને લોકોએ ઝડપી પાડ્યા. લોકોએ બંને કિશોરને વીજપોલ સાથે બાંધી દીધા. વીજપોલ સાથે બાંધેલા બે કિશોરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સાબરકાંઠાના ઈડરમાં આવેલા કડિયાદર ગામે 16 વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો. સીકે અજમેરા પ્રાથમિક શાળામાં આજે યોજાયા બેઠક. વાલીઓએ લેટર લખી કરી લેખિતમાં રજૂઆત. શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કરી રજૂઆત. મીટિંગ બાદ શિક્ષક સામે કાર્યવાહી કરવાની મંડળે આપી ખાતરી. સાબરકાંઠા હિંમતનગરમાં એટીએમ કાર્ડ ક્લોન કરી રૂપિયા 1.45 લાખ ગઠિયાઓએ ઉપાડી લીધા. શહેરના મહાવીરનગર વિસ્તારની વૈભવી સોસાયટી પાસે આવેલા એસબીઆઈના એટીએમમાં કાર્ડ ક્લોન કરાયું છે. ગ્રાહકોના સુરત, નવસારી અને ચીખલીથી રૂપિયા 1.5 લાખ ઉપાડી જતા ગ્રાહકોએ પોલીસને જાણ કરી. જૂનાગઢના ખામત્રોડ રોડ પાસેથી મળી અજાણ્યા શખ્સની લાશ. સ્થાનિકોએ કરાઈ મહાનગરપાલિકાના ફાયર સ્ટાફની જાણ. લાશની ઓળખ થઈ શકી નથી. લાશને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઈ જવાય. પોલીસે હાથ ધરી તપાસ. દ્વારકામાં વર્ષ 1871માં બનેલી પુસ્તકાલયમાં ચોરી. ચોરે પુસ્તકાલયની અંદરથી નકશીકામ કરેલ લાકડું સહિતની વસ્તુઓની ચોરી કરી. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સતત બીજી વાર ચોરીનો આ બનાવ. સાબરકાંઠાના ઈડરમાં આવેલા વીરપુરમાં રિટાયર્ડ એસઆઈના બે મકાનમાં ચોરી. સોના ચાંદી સહિત રોકડની થઈ ચોરી. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. સુરતના સોશિયો સર્કલ પાસે રિક્ષા ચાલકને લોકોએ માર માર્યો. ચાલુ રિક્ષામાં મોબાઈલ ચોરી કરતા લોકોએ રિક્ષામાં તોડફોડ કરી. પંચમહાલના ગોધરાના બગીડોળ ખાતે મોરનું મારણ કરતા બે શખ્સોએ ગ્રામજનોને ઝડપી લીધા. બંને શખ્સોએ 3 મોરનું મારણ કર્યું. ગ્રામજનોએ બંને શખ્સોને માર્યો માર. સાબરકાંઠાના ઈડર તાલુકાના ભેટાલી નજીક અકસ્માતમાં રાહદારીનું મોત. હિંમતનગર અંબાજી સ્ટેટ હાઈવે પર રાત્રિના અંધકારમાં અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો. જાદર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ તેજ કરી. દ્વારકાના આરંભડા પાસે રેલવે ફાટક નજીક ટ્રેન આવી ગઈ હોવા છતાં ફાટક ખુલ્લો જોવા મળ્યો. સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. સ્થાનિકોએ તપાસ કરતા ફાટક મેન દારૂ પીધેલી હાલતમાં પકડાયો. એન્જિન ગાર્ડની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી. વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. પાટણ શહેરમાં પ્રભુ કૃપા સોસાયટીમાં જર્જરિત લોખંડનો દરવાજો પડતા 6 વર્ષના બાળકનું મોત. પરિવારજનો પર આપ ફાટ્યું. અરવલ્લીના ભિલોડામાં એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. એસટી બસની ટક્કરે ટ્રેક્ટર રોડ સાઇડ ખાડામાં ખાબક્યું. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. વડોદરાના ડભોઈમાં આવેલા મંડાળા ગામે સર્જાયો અકસ્માત. ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત. બે વ્યક્તિઓને થઈ ઇજા. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા. પોલીસે હાથ ધરી તપાસ. જૂનાગઢના કેશોદમાં બુધ ચોકડી પાસે મેઇન રોડ પર મહાકાય વૃક્ષ પડ્યું. રસ્તાની વચ્ચે વૃક્ષ ધરાશય થયું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં. વડોદરામાં અટલાદરા બિલ રોડ પર 50 સોસાયટીના લોકોને ભારે હાલાકી. ડ્રેનેજ ઉઘરાવાથી નરકાગાર જેવી પરિસ્થિતિ. કોંગ્રેસ અને સ્થાનિક લોકોએ તંત્રની ચિંતા મેમો પાઠવ્યો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી દંડ ભરવામાં સુરત શહેરના લોકોએ રચ્યો ઇતિહાસ. ટ્રાફિક પોલીસે તૂટીઓ પાસેથી 36,24,500 રૂપિયાનો દંડ વસૂલ્યો. એક દિવસમાં 18 લાખથી વધુનો દંડ વસૂલ્યો હોય તેવો આ પહેલો કિસ્સો. પંચમહાલના પાવાગઢમાંથી 15મી સદીના બીજા અવશેષો મળ્યા. 15મી સદીના ઉલ્લેખ ધરાવતી તકતી સહિત પૌરાણિક ઢબના દરવાજાનું સ્ટ્રક્ચર મળી આવ્યું. પુરાતત્વ વિભાગ સંપૂર્ણ ખોદકામ કર્યા બાદ સંશોધન હાથ ધરશે. વચનામૃત શતાબ્દી મહોત્સવ પહેલા વડોદરાના ડભોઈમાં બીએપીએસ સંપ્રદાયે હીરા બાગોળથી બાઇક રેલીનું આયોજન કર્યું. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. પુત્ર જન્મની ખુશીમાં કડીની ઓઇલ કંપનીના માલિકે અંબાજી મંદિરમાં ચડાવ્યો 2 કિલો 200 ગ્રામ ચાંદીનો થાળ. પરિવાર સાથે માતાજીના દર્શન કરી અંબાજી મંદિર ટ્રસ્ટને અર્પણ કર્યો આ થાળ.
સુરતમાં વનિકા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરાયું. સુરતમાં જે પિંક ઓટો રિક્ષા મહિલાઓ ચલાવે છે તે થીમને ધ્યાનમાં રાખીને આર્ટ એક્ઝિબિશન યોજવામાં આવ્યું. મહિલા સશક્તિકરણ સહિત મહિલાઓના સામાજિક જીવનમાં પડતી તકલીફો દર્શાવતી પેઇન્ટિંગ પણ એક્ઝિબિશનમાં રજૂ કરાઈ. મુંબઈમાં ગુજરાતી લોકગાયક જિગ્નેશ બારોટ પર થયો રૂપિયાનો વરસાદ. ગાયોના લાભાર્થે યોજાયો હતો જિગ્નેશ બારોટનો ભવ્ય લોક ડાયરો. મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમમાં આપી હાજરી. કચ્છના રાપર પોલીસ સ્ટેશનનું નાયબ પોલીસ અધિક્ષકે ઇન્સ્પેક્શન કર્યું. વાગડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનું કડક પાલન કરવું, ટ્રાફિક સમસ્યા હલ થાય તે રીતે ટ્રાફિક પોઈન્ટ અને પોલીસ કર્મચારીઓના વણ ઉકેલ્યા પ્રશ્નો અંગે રજૂઆત સાંભળવામાં આવી. કંડલામાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું ગ્રીન ઝોન વિસ્તારમાં 1 લાખ વૃક્ષારોપણ કરવાનું આયોજન. પ્રદૂષણને અટકાવવા માટે કાસજ પ્રશાસને જાગૃત રેલીનું કર્યું આયોજન. પોરબંદર શહેરમાં કોસ્ટલ હાફ મેરેથોન યોજાય. મેરેથોનમાં રાજ્યભરથી અંદાજે 24 સ્પર્ધકોએ ભાગ લીધો. બાળકો માટે પણ 2 કિલોમીટરની કિડ્સ રન યોજાઈ. ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ઉલ્કા પડી હોવાનું અનુમાન. પડતી ઉલ્કાનો વીડિયો વાયરલ થયો. હજી સુધી કોઈ ચોક્કસ સ્થળની પુષ્ટિ થઈ નથી. અરવલ્લીમાં વિકલાંગ ખેલ મહાકુંભ યોજાયો. આ કાર્યક્રમમાં 100 મીટર દોડ, ટ્રાયસિકલ, ગોળા ફેંક, ચક્ર ફેંક, ભાલા ફેંક જેવી હરીફાઈનું કરાયું આયોજન. વિકલાંગ ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. નવસારીના વાંસદાના શાકભાજી માર્કેટમાં આંકલાનો આતંક જોવા મળ્યો. 2 આંકલા લડતા હતા તે દરમિયાન એક યુવાન ઇજાગ્રસ્ત થયો. યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો. આંકલાની લડાઈમાં વાહનને નુકસાન. આંકલાની લડાઈના સીસીટીવી કેમેરામાં કેદ. બનાસકાંઠાના રાટીલા ગામમાં હડકાયા ભૂંડનો આતંક. ભૂંડે 5 લોકો પર જીવલેણ હુમલો કર્યો. હુમલામાં 1નું મોત થયું અને અન્ય 4 લોકોને ઇજાઓ પહોંચી. ભાવનગરના શિહોરમાં સિંહ લટાર મારતા નજરે પડ્યો. સોનગઢના વીડી વિસ્તારમાં સિંહની અવરજવરથી લોકોમાં કુતૂહલ. વન વિભાગની ટીમે સિંહ પરિવારનું સતત નિરીક્ષણ કર્યું. કચ્છના 2 તોફાને ચડેલા પાડાનો વીડિયો વાયરલ. પાડા સાંજ સમયે જંગ ચડતા લોકોમાં દોડધામ. માંડવીના મોટા લાયચા ચોકડીનો વીડિયો હોવાનું સામે આવ્યું. મોરબીના મહેન્દ્રનગર ગામમાં સમર્પણ હોસ્પિટલ પાસે પાર્ક કરેલી કારમાં સાપ ચડી ગયો. 2 દિવસ પહેલા કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલની કારમાં પણ સાપ ચડી ગયો હતો. રોકાયશું એક બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક. રજા મે જો રજા મંદ હે પ્રભુ રામ કી રજા મે જો સુરવંદના સવારે 7:25 કલાકે આનંદ હી આનંદ હે. વેલકમ બેક. હવે આપણી ચેનલ ઝી 24 કલાક પર જુઓ ખેડૂતોની વાત. રાજ્યભરમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, જેને લઈને સરકારે પ્રથમ તબક્કામાં 700 કરોડ રૂપિયા અને હવે 3775 કરોડ રૂપિયાનું સહાય પેકેજ બહાર પાડ્યું છે. પ્રથમ તબક્કાની સહાયમાં માત્ર 4 લાખ ખેડૂતોનો સમાવેશ થયો હતો, ત્યારે હવે બીજા તબક્કાના પેકેજમાં 56.36 લાખ ખેડૂતોનો સમાવેશ થયો છે. ત્યારે આ સરકારી સહાયથી ખેડૂતોને કેટલો લાભ થશે તે જાણવા ઝી 24 કલાકની ટીમે વલસાડના ખેડૂતો સાથે ખાસ વાતચીત કરી છે.
ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે અને પહેલી વખત ખેડૂતો માટે એક નિર્ણય લેવાયો છે. ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને, જે ખાતેદાર ખેડૂતો છે, તમામને મળી રહે રાહત એ માટેના પ્રયાસો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે આશરે 3,795 કરોડ જેટલી માતબર રકમ રાજ્ય સરકાર ખાતેદાર ખેડૂતોના ખાતામાં હવે સીધી આપશે. ત્યારે જે ખેડૂતોને નુકસાન થયું હતું, જે ખેડૂતો ને માવઠાથી, કમોસમી માવઠાથી નુકસાન થયું હતું, તેઓની સાથે જેમને નુકસાન ન થયું હોય તેવા ખેડૂતોને પણ 4,000 રૂપિયા તેઓના ખાતામાં સીધા મળશે. ત્યારે હવે આ નિર્ણય વિશે વલસાડના ખેડૂતો શું કહે છે એ જાણવાના પ્રયાસો કરીએ. સૌથી પહેલા તમારી પાસેથી જાણવા માંગુ છું, શું કહેશો કાકા, જે પ્રકારનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો? નિર્ણય તો જે લેવામાં આવ્યો એ બરાબર છે અને એ લગભગ હું માનતા હતી ઐતિહાસિક છે કે આજે આજ સુધીમાં લગભગ 70 વર્ષ કે 80 વર્ષમાં આ નિર્ણય સરકાર પહેલવહેલા લીધો અને આ નિર્ણય લેવાની જરૂર હતી. આજે અતિવૃષ્ટિથી લોકોને ઘણો ગેરફાયદો થયેલો છે અને હું માનતા હતી જે અમારા તરફથી કે પેલા સરકાર તરફથી જે ફોર્મ ભરીને પછી જો એનું નુકસાની લેવાની હોય તો અમારે તો લગભગમાં કહે ગામના ગામડા નાના ખેડૂતો આ ફોર્મની અંદર ભરવા માટે બિલકુલ રાજી નહીં હતા. કેમ કે એની અંદર ઝંઝટ વધારે હતી એટલે આ 5-10 ગુંઠા કે 15-20 ગુંઠાની અંદર કોણ ભરવાને, કોણ ઝંઝટ કરવાનું? તો એ ઝંઝટમાંથી હું કરવા માટે લોકોએ હજી પૂરતો એને નુકસાન થયું છે છતાં લાભ નથી લીધો. તો હવે એક એવા માટે જો સરકારે આ નીતિ અપનાવી હોય તો હું માનતો હોઉં તો એ સરાહનીય કહેવાય છે. કાકા તમારી પાસેથી જાણવા માગું છું, ગતરોજ નીતિન પટેલે જે પ્રકારે જાહેરાતો કરી અને બહુ ક્લિયર કહી દેવામાં આવ્યું કે જે ખાતેદાર ખેડૂતો છે તેઓને હાલ આ રાહત પેકેજનો લાભ તેઓને મળશે અને નિર્ણય છે તમામ ખેડૂતોને આવરી લેવાનો, જે નિર્ણય છે જે ખેડૂતોને નુકસાન નથી થયું તેઓને પણ 4,000 મળશે, શું કહેશો તમે આ નિર્ણય વિશે? આ નિર્ણય સરકારનો બહુ સારો છે અને દરેક ખેડૂતને લાભ મળે અને ખેડૂતની પરિસ્થિતિ જો અનુકૂળતાએ એમને જો સજ્જતા કરે એ જ અપેક્ષા એમ. તમે કઈ રીતે જુઓ છો આ નિર્ણયને, સંતોષકારક છે કે નહીં? આ નિર્ણય એટલો બધો સરકારનો સંતોષકારક છે કે આવી કોઈ સરકારે આજ સુધી કર્યું નથી. આ સરકારે જો આ નિર્ણય લીધો છે ખેડૂત માટે બહુ લાભકારી છે અને ખેડૂત અત્યારે તો બહુ મોટો મોટા પાયમાલ જેવો થઈ ગયો છે એટલે એ જરૂરી ખરો કે જ્યારે આવું નુકસાન થાય છે ત્યારે સરકાર આવી યોજના જાહેર કરે એવું માનું છું. આપણી સાથે કેટલાક યુવા ખેડૂતો પણ જોડાયા છે, એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. રાકેશભાઈ તમે જણાવશો, એક યુવા તરીકે તમે આ નિર્ણયને કઈ રીતે જુઓ છો, શું કહેશો, સંતોષકારક નિર્ણય ખરો? એકદમ સંતોષકારક નિર્ણય છે. જેમ કે આજે આપણો ખેતી પ્રધાન દેશ છે, જેમ કે આજે સરકાર જે નિર્ણય લઈ રહી છે આજે ખેતી ખેડૂત લોકો જે આજે ખેતીમાં પાક કરે છે જ્યારે ટાપનો તડકો વેઠીને એ લોકો જ્યારે એનો પાક ઉગાવતા હોય છે જે સમયે જ્યારે આવી રીતના કહેર મચે જ્યારે કુદરતની ત્યારે કોઈનું ચાલતું નથી. જેમ કે કુદરત એક મોંમાં નાખેલો કોળિયો જ્યારે પાછો ખેંચી લે છે જ્યારે સરકાર જો એના ઉપર આટલી ગતિશીલતાથી વિચાર કરીને જો ખેડૂત ઉપર આટલું ધ્યાન દેતી હોય ને અગાઉ જે લોકો 2,000 રૂપિયા જે ખાતામાં જમા કરવામાં આવ્યા હતા બધાના જે સમયે અત્યારે જે નીતિન પટેલે નિર્ણય લીધો અને ખેડૂતના ખાતામાં જે ખાતેદાર જેટલા છે ખાતેદાર ભાઈઓ જે ખેડૂતો છે જેના ખાતામાં સીધા પૈસા જશે એવી રીતના જે નિર્ણય લીધો છે એકદમ આવકારપૂર્વક છે. જી તો આ હતા વલસાડના ખેડૂતો જેમણે રૂપાણી સરકારનો ખેડૂત રાહત પેકેજનો જે નિર્ણય છે એને ચોક્કસથી આવકારી લીધો છે. પરંતુ બીજી તરફ કેટલાક ખેડૂતો એવા પણ છે કે જેમણે જણાવ્યું છે જે કાગળની કાર્યવાહી હોય છે એ નાનો ખેડૂત કરી નથી શકતો, તો આ સરકાર તેમના સુધી પણ રાહત પહોંચાડે એ પણ એટલું જ જરૂરી. આ વર્ષે અતિવૃષ્ટિ, વાવાઝોડા અને કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો બેહાલ છે. જગતના તાતને બેઠા કરવા રૂપાણી સરકારે પ્રથમ તબક્કામાં 700 કરોડ રૂપિયાની સહાયનું પેકેજ જાહેર કર્યા પછી બીજા તબક્કામાં 3,795 કરોડ રૂપિયાની સહાય પેકેજનું જાહેરાત કરી છે. ત્યારે આ સરકારી સહાયથી ખેડૂતોને કેટલો લાભ થશે તે જાણવા માટે Zee24 કલાકની ટીમે વલસાડના ખેડૂતો સાથે ખાસ વાતચીત કરી.
જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો કમોસમી માવઠાના કારણે કપાસ અને મગફળી સહિતના જે પાક છે તેમાં વ્યાપક નુકસાન થયું હતું અને તેમાં અરવેલી જિલ્લામાં પણ નુકસાન થયું હતું. અગાઉ સરકાર દ્વારા 700 કરોડ રૂપિયાની જાહેર કરી હતી, સહાય જે જાહેર કરી હતી, જેના કારણે ખેડૂતોને જે પૂરતો સંતોષ ન થયો હતો અને જે પ્રમાણે નુકસાન થયું છે તે પ્રમાણે વળતર નહોતું મળેવું, જેના કારણે રાજ્ય સરકાર દ્વારા ફેર વિચાર કરાઈ અને જે ખેડૂતોની વારે આવી છે ને પરમ દિવસે મુખ્યમંત્રીના બંગલે રાત્રે એક બેઠક યોજાઈ ગુજરાત સરકારે ચાલુ સાલે કમોસમી વરસાદના કારણે જે ખેતીમાં નુકસાન થયું એ બાબતે પહેલા તો 700 કરોડ ફાળવ્યા હતા, પણ ખેડૂતોનું માર્ગદર્શન લઈ, ખેડૂતોની રાહ લઈ જે પેકેજ વધારવામાં આવ્યું એ પેકેજ અત્યારે 3700 કરોડ કરવામાં આવ્યું એ ખરેખર સારું છે. પણ એમાં કેવું છે કે જલ્દીમાં જલ્દી એનો અમલ થાય અને ખેડૂતોને જલ્દીમાં જલ્દી મળે, એટલે કારણ કે જે નવો રવિ પાક ઊભો કરવાનો થાય એટલે જલ્દીમાં જલ્દી મળે એવું અમે ઈચ્છીએ છીએ. દાદા, 700 કરોડમાંથી 3700 કરોડની સહાય કરી, પણ 1 ઇંચથી ઓછો વરસાદ પડે એવા ખેડૂતોના ગામમાં પણ સહાય 4000 ઉચ્ચક આપવામાં આવશે, શું કહેશો? ઉચ્ચક આપવામાં આવશે, એમાં હું છેલ્લા 10 વર્ષથી મારે લગભગ પ્રીમિયમ કાયમ કપાય છે, આજ દિવસ સુધી 1 રૂપિયાનું વળતર મને મળ્યું નથી અને બેંકોવાળા પૂછતા પણ નથી ખેડૂતોને વીમો લીધો છે કે નથી એ પણ ખબર નથી. આજ દિવસે 1% પ્રમાણે પ્રીમિયમ આજે છેલ્લા 5 વર્ષથી મારા ખાતામાં કપાય છે, એટલે જલ્દી સરકારે અમને રાહત આપે એવું અમે ઈચ્છીએ છીએ. દાદા, આપ શું કહેશો, સરકારે જે સહાય જાહેર કરી એનાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? ખેડૂતોને ફાયદો જરૂર થશે, પણ મણિભાઈએ કીધું વીમો કોણ લે છે, કેટલાનો લે છે, શું કરે, ખેડૂતોને તો કોઈ માહિતી હોતી જ નથી. બેંકો ડાયરેક્ટ પૈસા ઉધારી દે, અમને પૂછવા જઈએ આ શેના ઉધાર્યા તો કહેશે વીમો લીધો, પણ શેનો લીધો, કોઈ પોલિસી, કોઈ કાગળ એ કંઈ મળતું નથી. છતાં સરકારે જે આ એક અદમ્ય પગલું લીધું છે, પહેલાં 700 કરોડ પછી 3795 કરોડ, આવકારદાયક છે જરૂર, પણ એની ચૂકવણી વહેલામ વહેલી થાય, સર્વે ત્વરિત ધોરણે થાય, કારણ કે હવે જેટલું મોડું થશે એટલું શિયાળુ પાકમાં એ પૈસા કામ આવે એ આવી શકે નહીં, તો પછી મલમપટ્ટી જેવું જ થાય. એટલે જેમ બને એમ સરકાર વહેલી તકે એનો નિવેડો કરે અને ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરે એ જ. તો આ સાથે બુલેટિનની સમાપ્તિ. દેશ દુનિયાની તમામ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો Z24 કલાક સાથે. નમસ્કાર. सिर्फ राम नाम का सहारा इस दुनिया से करके किनारा राम जी की रजा में जो रजा मंद है प्रभु राम की रजा में जो सुरवंदना सवारे 7:25 कला के आनंद ही आनंद है ગુજરાતી ગીત જુઓ Z24 કલાક પર સવારે 8:25. કેટલો બાર ઉભરાવે છે મચ્છરો, ગેડા મળશે, કેટલા બીમારો છે બિચારા, ઉછી ના આધાર કરી દવાખાને લઈ જવાને, પાણી ભરાય છે અને રોડ કોઈ સારું કરતું નથી, પંચાયત માં કહેવા જાય છે તો કોઈ હા બતું નથી, 30-35 વર્ષથી કોઈ રોડ
કે ગટર વ્યવસ્થા નથી. હાલે ચોમાહા જે ઉછે ને પાણી ભરેલું છે, હેડ ઉછો અમારે. પાલિકામાં અમે કેટલી વાર જાણ કરી અરજી આપી પણ પાલિકાવાળા કોઈ અમારું વાતનું નિરાકરણ લાવતા નથી. શેરી મહોલ્લાની ખબર જુઓ બપોરે 2:25 કલાકે. આજે રાજ્ય ઝી 24 કલાક 100 ગામ 100 ખબર સાથે હું દીક્ષિતા શરૂઆત કરી. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. નલિયામાં નોંધાયું 70 ડિગ્રી તાપમાન. રાજ્યના તમામ મહાનગરોનું તાપમાન 19 ડિગ્રીએ પહોંચ્યું. રાજ્ય સરકારની વર્ગ 3ની ભરતી માટે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. વર્ગ 3ની ભરતીમાં લઘુત્તમ લાયકાત સ્નાતક કક્ષાની કરવામાં આવી. ઉંમરમર્યાદા 35 વર્ષની કરવામાં આવી. સામાન્ય વહીવટી વિભાગે જાહેરાત કરી. ખેડા જિલ્લાના ગરદેશ્વર પાસે આવેલા અંબાવ સુધીની મુવાડી સ્વામિનારાયણ મંદિરે સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચના દરોડા રોકડ અને મશીન સાથે રાધારમણ સ્વામીની ધરપકડ. પ્રસાદના બોક્સમાં સપ્લાય કરતા હતા નકલી નોટો. નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં પોલીસે બંને સાધ્વીઓને સાથે રાખી આશ્રમમાં ફરી તપાસ કરી. ડિજિટલ લોકર તોડ્યા બાદ બંને અધિકારીઓને આશ્રમમાં તપાસ માટે લાવવામાં આવ્યા. ડીપીઆર સ્કૂલ નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો. અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેનું નિવેદન. ડીપીઆર સ્કૂલે આપેલા વર્ષ 2010માં આવેલા સર્વે નંબર ખોટા નીકળ્યા. એડિશનલ કલેક્ટરને સર્વે નંબર તપાસ સોંપવામાં આવી. 80,000 વાર જગ્યા પર બાંધકામ કરવામાં આવ્યું છે. નિત્યાનંદ આશ્રમમાં વિવાદનો મામલો. પોલીસે કબજે કરેલું ડિજિટલ લોકર કેમેરા રેકોર્ડિંગ સાથે તોડ્યું. લોકરમાંથી 6 મોબાઈલ, 1 જીઓનું રાઉટર, રોકડ અને સામાન મળી આવ્યો. 6માંથી 1 મોબાઈલ ચાલુ હતો. દરેક વસ્તુ એફએસએલમાં મોકલવામાં આવશે. રાણપ્રિયાના કહેવા પ્રમાણે જે લોકો આશ્રમ છોડે તેના મોબાઈલ લોકરમાં રાખ્યા છે. આજે બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થશે અને કોર્ટમાં રજૂ કરાશે. તપાસ બાકી હશે તો વધુ રિમાન્ડ માંગવામાં આવશે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. મોડાસામાં છવાયું વાદળછાયું વાતાવરણ. વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતો ચિંતિત. વીમા કંપનીઓ ખેડૂતો સાથે દગાખોરી ન કરે તેને લઈને દિલીપ સંઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું. દિલીપ સંઘાણીએ કહ્યું કે વીમા કંપનીઓ પોતાની રીતે ઓછું નુકસાન લખતી હોવાથી કોઈ ખેડૂતોએ પૂરા ફોર્મમાં સહી ન કરવી. આવું કરનાર કંપનીઓને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. દિલીપ સંઘાણીએ ખેડૂતોને ચેતવ્યા. ખેડૂત રાહત પેકેજ મામલે કોંગ્રેસના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો જવાબ. કહ્યું કે 35 વર્ષ કોંગ્રેસની સરકાર ચાલી તે દરમિયાન અમારાથી વધારે સહાય કરી હોય તો કોંગ્રેસ જાહેર કરે. બનાસકાંઠાના થરાદ પંથકમાં નર્મદાની માઇનોર કેનાલમાં ચોથી સફાઈ કરવા ખેડૂતો બન્યા મજબૂર. સૌપુરા, રામપુરા અને બોરલ ગામના ખેડૂતોએ સાફ સફાઈ કરી. નર્મદા નિગમના અધિકારીઓને કેનાલની સાફ સફાઈ ન કરાવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. ઝી 24 કલાકે પાટણ જિલ્લાના ખેડૂતો સાથે સરકારી સહાય અંગે ખાસ વાતચીત કરી. ખેડૂતોનું કહેવું છે કે ક્યાંક સહાય આપવામાં કરી રહી છે ભેદભાવ. કચ્છના લખપતમાં ત્રીજી વખત તીડનું આક્રમણ. ખેતીવાડી વિભાગે અગાઉ દવાનો છંટકાવ કર્યો હતો પરંતુ તીડે મૂકેલા ઈંડા હવે પરિપક્વ થતા થયું ફરી આક્રમણ. એક પૂરામાંથી 120 થી 150 જેટલા તીડના બચ્ચા પેદા થાય છે. ગીર સોમનાથના ગાંગડા અને પશવાળ ગામ પાસેથી વહેતી માલણ નદીનું પાણી પાઇપ મારફતે નાનકડા વોપડામાં વહાવીને કરોડો લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકારની મદદ વગર ગ્રામજનોએ આ કાર્ય કર્યું છે. વોપડામાં 70 જેટલા નાના મોટા ચેકડેમ બનાવવામાં આવ્યા છે. તે તમામ તળાવોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રીની હાજરીમાં બેઠક યોજાઈ. અઠવાડિયામાં 41 જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની જાહેરાત થશે. પ્રદેશ પ્રમુખ અને સીએમની હાજરીમાં મળી આ બેઠક. રાજકોટના ઉપલેટામાં ખેડૂત અધિકારી સંમેલનનું આયોજન. હાર્દિક પટેલની આગેવાનીમાં યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો રહ્યા હાજર. સભામાં ખેડૂતોને સંપૂર્ણ પાક વીમો આપવાની કરાઈ માંગ. તમારા ગામમાં ભાજપના લોકોને આવવા ન દો. ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ લગાવો કલમ 144. ઉપલેટામાં હાર્દિક પટેલે જાહેરસભામાં આપ્યું મોટું નિવેદન. હાર્દિકે કહ્યું કે જ્યાં સુધી પાક વીમો ન મળે ત્યાં સુધી ભાજપના કોઈ લોકોને ગામમાં ઘૂસવા ન દો.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 7મો ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો. સીએમ વિજય રૂપાણીનું સ્વાગત કરાયું. અમદાવાદ ડાયમંડ એસોસિએશન અને અમદાવાદ પૂર્વ બિલ્ડર એસોસિએશને સીએમનું કર્યું સ્વાગત. 5 લાખનો ચેક કન્યા કેળવણી માટે સીએમને કરાયો અર્પણ. સીએમ વિજય રૂપાણીના હસ્તે જિલ્લા મહેસૂલ વિભાગે પાસ કરેલા 3500થી વધુ હુકમોનું વિતરણ. મજૂરી હુકમ, દાવા પ્રમાણપત્ર, પ્રોપર્ટી કાર્ડનું વિતરણ. કાર્યક્રમમાં સીએમ રૂપાણી સાથે કૌશિક પટેલ પણ હાજર રહ્યા. કાર્યક્રમ બાદ સીએમ રૂપાણી આપી કહ્યું કે સમગ્ર ગુજરાતમાં સૂચિત સોસાયટી માથાનો દુખાવો હતો. મને ભગવાને તક આપી હું સીએમ બન્યો અને આ સૂચિત સોસાયટીઓના કાયમી પ્રશ્નોનું નિરાકરણ કર્યું. અમદાવાદમાં આજે 10,000 મકાનો કાયદેસર થયા છે. સીએમએ જણાવ્યું કે ઝૂંપડપટ્ટીવાળાઓને પાકા મકાન બનાવવા માટે કાર્યો કર્યા, રીડેવલપમેન્ટ માટે મદદ કરી. 2005 સુધીની તમામ ગેરકાયદેસર મિલકતો કાયદેસર કરવા સૂચના આપવામાં આવી છે. ઓનલાઈન અરજી અને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપવા મહેસૂલ વિભાગને સીએમની સૂચના. મનસુખભાઈ વસાવાનું શિયાળુ સત્રમાં નિવેદન. જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં વિકાસને લઈને કરી રજૂઆત. વન સંરક્ષણ કાયદા હેઠળ રસ્તા બનાવતા વસાવાની અપીલ. વિસ્તારમાં અન્ય વિકાસના કામો પણ નખતા વસાવાએ દર્શાવી નારાજગી. મનસુખ માંડવિયાનું નિવેદન. કહ્યું કે દેશની સુરક્ષા સાથે ક્યારેય બાંધછોડ નહીં થાય. જે લોકો એનઆરસીમાં નથી તેમને તાત્કાલિક તગડી મુકાશે નહીં, તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરાશે. એનઆરસી બિલ મુદ્દે ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયનું નિવેદન. કહ્યું કે પાડોશી દેશના અલ્પસંખ્યક લોકોને શરણાર્થી તરીકે આશરો આપવા અંગે સરકાર વિચારશે, પરંતુ પાડોશી દેશના બહુમતી ધરાવતા લોકોને આશરો આપી ન શકાય. રાજ્યસભાના કોંગ્રેસના સાંસદે મહારાષ્ટ્રમાં ખોટું થઈ રહ્યું હોવાનું આપ્યું નિવેદન. કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં લોકોને જવું પડે તે દર્શાવે છે કે ખોટું થઈ રહ્યું છે. મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગે રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકના નિવેદન મુદ્દે ડેપ્યુટી સીએમ નીતિન પટેલના પ્રહાર. કહ્યું કે કોંગ્રેસ ભૂતકાળ જુએ, એ વખતે કોણે બળવો કર્યો, કોણે કેમ્પો કર્યા, કોણે ખજુરાવ કાંડ કર્યો અને કોણે ધારાસભ્યો ખરીદ્યા. રાજકોટમાં આયુષ્યમાન કાર્ડના નામે કરવામાં આવતી લૂંટનો પર્દાફાશ. 24 કલાકે કર્યું સ્ટિંગ ઓપરેશન. દશા સુરઠિયા વણિક સમાજે કર્યું હતું કેમ્પનું આયોજન. બીપીએલ કાર્ડમાં નામ ન હોય તેમ છતાં વ્યક્તિ દીઠ ₹700 લઈને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. રાજકોટમાં આયુષ્યમાન યોજના કૌભાંડની કોંગ્રેસના ધારાસભ્ય લલિત ગગતરાએ આકરી ટીકા કરી. લલિત ગગતરાએ કહ્યું આવા તો ઘણા કૌભાંડ સરકારમાં થયેલા છે, આ કાર્ડ ગરીબો માટે હોય તે શ્રીમંતો માટે પણ નીકળે છે. લલિત ગગતરાએ કૌભાંડમાં યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. આયુષ્યમાન ભારત કાર્ડ યોજનામાં ચાલતા ગોટાળા પર 24 કલાકના અહેવાલની આવી અસર. પોલીસે આરોપીઓ સામે નોંધી ફરિયાદ. પોલીસ સુધીરેન શાહ સહિત 6 થી 7 લોકોની ધરપકડ કરી. સુરતના ફરાર આરોપીને પકડવા પોલીસે તપાસ તેજ કરી. સુરતમાં 2 દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા. 2 મહિના ડેન્ગ્યુના 949 કેસ નોંધાયા. દિવસોને દિવસે ડેન્ગ્યુના વધી રહેલા કેસને લઈને આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા. રાજકોટના રેલનગર વિસ્તારમાં ઓમ એપાર્ટમેન્ટમાં લાગી આગ. ફ્લેટના 4થા માળે આવેલા ઘરમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. આગના કારણે એપાર્ટમેન્ટમાં ફસાયેલા 15થી વધુ લોકોને બચાવાયા. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. સુરતના પાંડેસરા અને લીંબાયત પાસે ગેસ રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટની ઘટના. બંને વિસ્તારમાં ગેરકાયદેસર થતું હતું ગેસનું રિફિલિંગ. સુરતના ઉલપાડમાં આવેલા સાંધિયર ગામે ખેડૂતના ગોડાઉનમાં લાગી આગ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા 2 ટ્રેક્ટર, 1 મોટરસાઇકલ સહિત ખેતીના સાધનો આગમાં મળીને ખાક થઈ ગયા. ખેડૂતને થયું 15 લાખથી વધુનું નુકસાન. ગુજરાતની રાજકીય ગાથા પુસ્તકને લઈને કોંગ્રેસે આકરા પાણીએ. સોમવારે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડની કચેરીએ કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન. એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ અને અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન. કચ્છના મુંદ્રા તાલુકાના કુંદરોળી ગામે નિર્માણ પામી રહેલા સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ ક્રોમેની સ્ટીલ કંપનીને પર્યાવરણ કાયદાના ભંગ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સ્ટીલ પ્લાન્ટ બંધ કરવાના આદેશ કર્યા. મૂળ ચાઇનાની કંપનીને તાત્વિક ધોરણે દરેક કામગીરી બંધ કરવાના આદેશ અપાયા. સુરતમાં ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પાસે ચક્કાજામ. જાહેરમાં 2 યુવાનો પર હુમલાની ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ. વધતી ગુનાખોરીને લઈને સ્થાનિકોમાં વિરોધ. મોરબીના લીલાપર રોડ પર લોકોનું રસ્તા રોકો આંદોલન. નાણાંની સંરક્ષણ દિવાલ ન હોવાથી વારંવાર ગાય નાળામાં પડતા સ્થાનિકોમાં ભારે રોષ.
પાટણના રાધનપુરમાં એસટી ડેપોમાં એસટીએ સફળ ટ્રાપ કરી રાધનપુર ડેપોના કંડક્ટર અને અન્ય એક વ્યક્તિને લાંચ લેતા ઝડપાયા. 50,000 રૂપિયાની લાંચ માંગી હતી, જેમાં 35,000 રૂપિયા નક્કી કરાયા હતા. વડોદરાના ડભોઈની એસબીઆઈ બેંક પાસે એટીએમ બંધ કરી છેતરપિંડી કરતો ગઠિયો ઝડપાયો. મહિલાએ બૂમો પાડતા લોકોએ શખ્સને ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં અનેક ગુના બહાર આવવાની શક્યતાઓ. બેંક ઓફ બરોડાના નામના બોગસ લેટર આપી છેતરપિંડી કરતા ત્રણ ભેચાબાજને એસઓજીએ ઝડપી પાડ્યા. બોગસ લેટરના નામે 18 બેરોજગાર પાસેથી 60 લાખ રૂપિયા પડાવ્યા. વ્યક્તિ 1.5 રૂપિયા 3-7 લાખ ખંખેરવામાં આવતા એસઓજીએ લેપટોપ, બેંક ઓફ બરોડાના બોગસ કોલ લેટર અને મોબાઈલ જપ્ત કર્યા. વડોદરા પોલીસની બેદરકારી આવી સામે. 15 આરોપીઓને ટેમ્પોમાં કોર્ટ લઈ જવાયા. આરોપી ફરાર થાય તો કોની જવાબદારી? શનિવારે સયાજી હોસ્પિટલમાંથી દુષ્કર્મનો આરોપી થયો હતો ફરાર. કચ્છના ગાંધીધામમાં ચીલ ઝડપ કરનાર બે કિશોરને લોકોએ ઝડપી પાડ્યા. લોકોએ બંને કિશોરને વીજપોલ સાથે બાંધી દીધા. વીજપોલ સાથે બાંધેલા બે કિશોરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સાબરકાંઠાના ઈડરમાં આવેલા કડિયાદર ગામે 16 વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો. સીકે અજમેરા પ્રાથમિક શાળામાં આજે યોજાઈ આ બેઠક. વાલીઓએ લેટર લખી કરી લેખિતમાં રજૂઆત. શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કરી રજૂઆત. મીટિંગ બાદ શિક્ષક સામે કાર્યવાહી કરવાની મંડળે આપી ખાતરી. સાબરકાંઠા હિંમતનગરમાં એટીએમ કાર્ડ ક્લોન કરી રૂપિયા 1.45 લાખ ગઠિયાઓએ ઉપાડી લીધા. શહેરના મહાવીરનગર વિસ્તારની વૈભવી સોસાયટી પાસે આવેલા એસબીઆઈના એટીએમમાં કાર્ડ ક્લોન કરાયું છે. ગ્રાહકોના સુરત, નવસારી અને ચીખલીથી રૂપિયા 1.5 લાખ ઉપાડી જતા ગ્રાહકોએ પોલીસને જાણ કરી. જૂનાગઢના ખામત્રોડ રોડ પાસેથી મળી અજાણ્યા શખ્સની લાશ. સ્થાનિકોએ કરાઈ મહાનગરપાલિકાના ફાયર સ્ટાફની જાણ. લાશની ઓળખ થઈ શકી નથી. લાશને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઈ જવાય. પોલીસે હાથ ધરી તપાસ. દ્વારકામાં વર્ષ 1871માં બનેલી પુસ્તકાલયમાં ચોરી. ચોરે પુસ્તકાલયની અંદરથી નકશી કામ કરેલ લાકડું સહિતની વસ્તુઓની ચોરી કરી. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. 17 બીજી વાર ચોરીનો આ બનાવ. સાબરકાંઠાના ઈડરમાં આવેલા વીરપુરમાં રિટાયર્ડ એસઆઈના બે મકાનમાં ચોરી. સોના ચાંદી સહિત રોકડની થઈ ચોરી. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. સુરતના સોશિયો સર્કલ પાસે રિક્ષા ચાલકને લોકોએ માર માર્યો. ચાલુ રિક્ષામાં મોબાઈલ ચોરી કરતા લોકોએ રિક્ષામાં તોડફોડ કરી. પંચમહાલના ગોધરાના બગીડોળ ખાતે મોરનું મારણ કરતા બે શખ્સોએ ગ્રામજનોને ઝડપી લીધા. બંને શખ્સોએ 3 મોરનું મારણ કર્યું. ગ્રામજનોએ બંને શખ્સોને માર્યો માર. સાબરકાંઠાના ઈડર તાલુકાના ભેટાળી નજીક અકસ્માતમાં રાહદારીનું મોત. હિંમતનગર અંબાજી સ્ટેટ હાઈવે પર રાત્રિના અંધકારમાં અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો. જાદર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ તેજ કરી. દ્વારકાના આરંભડા પાસે રેલવે ફાટક નજીક ટ્રેન આવી ગઈ હોવા છતાં ફાટક ખુલ્લો જોવા મળ્યો. સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. સ્થાનિકોએ તપાસ કરતા ફાટક મેન દારૂ પીધેલી હાલતમાં પકડાયો. એન્જિન ગાર્ડની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી. વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. પાટણ શહેરમાં પ્રભુકુપરા સોસાયટીમાં જર્જરિત લોખંડનો દરવાજો પડતા 6 વર્ષના બાળકનું મોત. પરિવારજનો પર આપ ફાટ્યો. અરવલ્લીના ભિલોડામાં એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. એસટી બસની ટક્કરે ટ્રેક્ટર રોડ સાઇડ ખાડામાં ખાબક્યું. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. વડોદરાના ડભોઈમાં આવેલા મંડાળા ગામે સર્જાયો અકસ્માત. ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત. બે વ્યક્તિઓને થઈ ઇજા. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા. પોલીસે હાથ ધરી તપાસ. જૂનાગઢના કેશોદમાં બુધ ચોકડી પાસે મેઇન રોડ પર મહાકાય વૃક્ષ પડ્યું. રસ્તાની વચ્ચે વૃક્ષ ધરાશય થયું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં. વડોદરામાં આટલાદરા બિલ રોડ પર 50 સોસાયટીના લોકોને ભારે હાલાકી. ડ્રેનેજ ઉભરાવાથી નરકાગાર જેવી પરિસ્થિતિ. કોંગ્રેસ અને સ્થાનિક લોકોએ તંત્રની ચિંતા મેમો પાઠવ્યો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી દંડ ભરવામાં સુરત શહેરના લોકોએ રચ્યો ઇતિહાસ. ટ્રાફિક પોલીસે તુર્તીઓ પાસેથી 36,24,500 રૂપિયાનો દંડ વસૂલ્યો. એક દિવસમાં 18 લાખથી વધુનો દંડ વસૂલ્યો હોય તેવો આ પહેલો કિસ્સો. પંચમહાલના પાવાગઢમાંથી 15મી સદીના બીજા અવશેષો મળ્યા. 15મી સદીના ઉલ્લેખ ધરાવતી તકતી સહિત પૌરાણિક ગ્રભના દરવાજાનું સ્ટ્રક્ચર મળી આવ્યું. પુરાતત્વ વિભાગ સંપૂર્ણ ખોદકામ કર્યા બાદ સંશોધન હાથ ધરશે. વચનામૃત શતાબ્દી મહોત્સવ પહેલા વડોદરાના ડભોઈમાં બીએપીએસ સંપ્રદાયે હીરાબાગોળથી બાઇક રેલીનું આયોજન કર્યું.
મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. પુત્ર જન્મની ખુશીમાં કડીની ઓઇલ કંપનીના માલિકે અંબાજી મંદિરમાં ચડાવ્યો 2 કિલો 200 ગ્રામ ચાંદીનો થાળ. પરિવાર સાથે માતાજીના દર્શન કરી અંબાજી મંદિર ટ્રસ્ટને અર્પણ કર્યો આ થાળ. સુરતમાં વનિકા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરાયું. સુરતમાં જે પિંક ઓટો રિક્ષા મહિલાઓ ચલાવે છે તે થીમને ધ્યાનમાં રાખીને આર્ટ એક્ઝિબિશન યોજવામાં આવ્યું. મહિલા સશક્તિકરણ સહિત મહિલાઓના સામાજિક જીવનમાં પડતી તકલીફો દર્શાવતી પેઇન્ટિંગ પણ એક્ઝિબિશનમાં રજૂ કરાઈ. મુંબઈમાં ગુજરાતી લોકગાયક જિગ્નેશ બારોટ પર થયો રૂપિયાનો વરસાદ. ગાયોના લાભાર્થે યોજાયો હતો જિગ્નેશ બારોટનો ભવ્ય લોક ડાયરો. મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમમાં આપી હાજરી. કચ્છના રાપર પોલીસ સ્ટેશનનું નાયબ પોલીસ અધિક્ષકે ઇન્સ્પેક્શન કર્યું. વાગડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનું કડક પાલન કરવું, ટ્રાફિક સમસ્યા હલ થાય તે રીતે ટ્રાફિક પોઈન્ટ અને પોલીસ કર્મચારીઓના વણ ઉકેલ્યા પ્રશ્નો અંગે રજૂઆત સાંભળવામાં આવી. કંડલામાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું ગ્રીન ઝોન વિસ્તારમાં 1 લાખ વૃક્ષારોપણ કરવાનું આયોજન. પ્રદૂષણને અટકાવવા માટે કાસેજ પ્રશાસને જાગૃત રેલીનું કર્યું આયોજન. પોરબંદર શહેરમાં કોસ્ટલ હાફ મેરેથોન યોજાય. મેરેથોનમાં રાજ્યભરથી અંદાજે 2400 સ્પર્ધકોએ ભાગ લીધો. બાળકો માટે પણ 2 કિલોમીટરની કિડ્સ રન યોજાઈ. ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ઉલ્કા પડી હોવાનું અનુમાન. પડતી ઉલ્કાનો વીડિયો વાયરલ થયો. હજી સુધી કોઈ ચોક્કસ સ્થળની પુષ્ટિ થઈ નથી. અરવલ્લીમાં વિકલાંગ ખેલ મહાકુંભ યોજાયો. આ કાર્યક્રમમાં 100 મીટર દોડ, ટ્રાયસિકલ, ગોળા ફેંક, ચક્ર ફેંક, ભાલા ફેંક જેવી હરીફાઈનું કરાયું આયોજન. વિકલાંગ ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. નવસારીના વાંસદાના શાકભાજી માર્કેટમાં આખલાનો આતંક જોવા મળ્યો. 2 આખલા લડતા હતા તે દરમિયાન એક યુવાન ઇજાગ્રસ્ત થયો. યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો. આખલાની લડાઈમાં વાહનને નુકસાન. આખલાની લડાઈના સીસીટીવી કેમેરામાં કેદ. બનાસકાંઠાના રાંટીલા ગામમાં હડકાયા ભૂંડનો આતંક. ભૂંડે 5 લોકો પર જીવલેણ હુમલો કર્યો. હુમલામાં 1નું મોત થયું અને અન્ય 4 લોકોને ઇજાઓ પહોંચી. ભાવનગરના શિહોરમાં સિંહ લટાર મારતા નજરે પડ્યો. સોનગઢના વીડી વિસ્તારમાં સિંહની અવરજવરથી લોકોમાં કુતૂહલ. વન વિભાગની ટીમે સિંહ પરિવારનું સતત નિરીક્ષણ કર્યું. કચ્છના 2 તોફાને ચડેલા પાડાનો વીડિયો વાયરલ. પાડા સામસામે જંગ ચડતા લોકોમાં દોડધામ. માંડવીના મોટા લાયજા ચોકડીનો વીડિયો હોવાનું સામે આવ્યું. મોરબીના મહેન્દ્રનગર ગામમાં સમર્પણ હોસ્પિટલ પાસે પાર્ક કરેલી કારમાં સાપ ચડી ગયો. 2 દિવસ પહેલા કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલની કારમાં પણ સાપ ચડી ગયો હતો.